કેમ છો મિત્રો મજામાં હું છું માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું જે ખેડૂત મિત્રો સૌપ્રથમ આપણો વિડીયો અત્યારે જોઈ રહ્યા હોય તો તેવા તમામ ખેડૂત મિત્રો સૌપ્રથમ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરીને અમે જે વિડીયો મૂકી તે તમે સબસ્ક્રાઇબ કરેલી હોય તો સૌથી પહેલા વિડીયો છે તે તમે જોઈ શકો ખેડૂત મિત્રો આજે વાત કરવી છે કે ખેતીમાં દિવસે ને દિવસે નવતર ને અમારા પ્રગતિશીલ ખેડૂતો મિત્ર એવા વાંકાનેર તાલુકાના કણકોટ ગામના સિપાઈ કલીમભાઈ પોતે વેપારી છે અને સાથે સાથે ખૂબ સારી એવી ખેતી પણ કરી જાણે છે તેમણે ખૂબ સરસ મજાનો ચણાનો પાક છે તે લીધો હતો પરંતુ આંતર પાક તરીકે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે જેને આપણે મિશ્ર પાક કહેવાય તેના આંતર પાક તરીકે સૂર્યમુખીના પાક ઉપર પસંદગી ઉતારી હતી તો સૂર્યમુખીની ખેતી છે તે આજે પદ્ધતિસરની આપણા વિસ્તારમાં ખૂબ ઓછા પ્રમાણમાં થતી હોય છે પરંતુ આંતર પાક તરીકે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે ઘઉંના પાકની સાથે અથવા તો ચણાના પાકની સાથે પાડે પાડે સૂર્યમુખીનું વાવેતર છે તે કરતા હોય છે તો આવી જ રીતે કલીમભાઈએ પણ ચણાની ખેતી છે તેની સાથે પાડા ઉપર તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણે કહેવાય ને કે કપાસિયાની જેમ ચોપીને સરસ મજાનું સૂરજમુખીનું વાવેતર છે તે પાડે પાડે કરેલું છે એક પાડા ઉપર મિત્રો બંને બાજુ ડાબી અને જમણી એવી રીતે બે લાઈન એક પાડા ઉપર સૂર્યમુખી ના બીજ વાવીને કરેલી છે સરસ મજાના છોડ પણ આપણે જોઈ રહ્યા છીએ મિત્રો બોતેર ના ગાળે ચણાનું જે આપણું કહેવાય ને કે પાટલું છે તેનું વાવેતર કલીમભાઈએ ચણાનું કરેલું હતું તેની સાથે પાડાઓનો સરસ મજાનો ઉપયોગ કરીને આંતરપાક તરીકે તેલીબિયાનો ખૂબ અગત્યનો અને મહત્વનો કહી શકાય તેવો સૂરજમુખીનો પાક છે તે વાવેલો છે સૂરજમુખીના પાકમાં પણ ઘણી બધી જાતો છે સુધારેલી જાતો પણ જોવા મળે છે જો આપણે ખાસ કરીને વાત કરી તો સુધારેલી જાતોમાં ગુજરાત સૂર્યમુખી એક ત્યારબાદ ઈસી અડસઠ ચાર ચૌદ તથા શંકર જાતની જો આપણે વાત કરી તો એમ એસ એફ એચ સત્તર નું વાવેતર કરવા ભલામણ છે તે કરેલી છે એટલે કે વાવેતર કરવા ભલામણ છે તે થયેલી છે ખાસ કરીને સૂર્યમુખીનું પદ્ધતિસરનું વાવેતર છે તે કરવા માંગતા મિત્રો હોય તો તેવા ખેડૂત મિત્રો બિયારણનો દર છે તે હેક્ટરે એટલે કે અઢી એકરે દસ થી બાર કિલો નું વાવેતર છે તે બીજનું કરતા હોય છે પરંતુ અમારા કલીમભાઈ છે તેમણે પાંચ વીઘામાં આપણે જોઈ રહ્યા છીએ કે માત્ર પાડા પાડા ઉપર જ વાવેતર કરેલું હોવાથી માત્ર એક કિલો બિયારણમાં જ પાંચ વીઘા જમીનમાં સૂરજમુખીનું બી છે તેનો વાવેતર માટે ઉપયોગ કરેલો છે સૂરજમુખીના પાકમાં ખાસ કરીને ખેડૂત મિત્રો પરાગ મોટી તકલીફ છે અને આ પરાગનયન છે તે આપણને ખબર જ છે કે મધમાખી દ્વારા જ થઈ શકે તો ઘણા બધા ખેડૂત મિત્રો છે તે હેક્ટર દીઠ મધમાખીની પાંચ પેટી છે તે રાખતા હોય છે કારણ કે હેક્ટર દીઠ મધમાખીના જો પાંચ પેટીઓ રાખવામાં આવે તો પરાગનયન ખૂબ સારી રીતે થઈ શકે છે અને સારામાં સારું ઉત્પાદન આપણે વધુ પરાગનયન કરી અને મેળવી શકીએ છીએ સૂર્યમુખીનો પાક ખેડૂત મિત્રો એવો છે કે વર્ષ દરમિયાન ગમે ત્યારે વાવી શકાય છે અને ઓછા પાણીએ થતો આ પાક છે સૂર્યમુખી આપણને ખબર જ છે કે મિત્રો તેની ખાસ લાક્ષણિકતા આપણને એ પણ જોવા મળતી હોય છે કે સૂર્યમુખીના ફૂલ છે તે હંમેશા સૂર્ય તરફ જ મોહ રાખે છે તેથી તેને સૂર્યમુખી કહે છે સૂર્ય પૂર્વમાંથી ઉગીને બપોરે માથે ચઢે અને સાંજે પશ્ચિમમાં હાથમે તેની સામે સૂરજમુખીનું ફૂલ પણ ફરે છે તેને હેલિયો વિઝમ કહે છે ખેડૂત મિત્રો દરેક વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી ખોરાક મેળવે છે એટલે સૂર્યપ્રકાશનું સૌથી વધુ આકર્ષણ સૂર્યમુખીના છોડમાં હોય છે ખેડૂત મિત્રો આંતર પાક તરીકે આ પાક છેલ્લા ઘણા વર્ષોથી આ ગુજરાતના ખેડૂતો છે તે તે પાક પાક તરફ વધારે આકર્ષણ છે છે ધરાવતા થયા અને અને ખાસ કરીને સાથે સાથે ચણાના આપણા વિસ્તારમાં પ્રગતિશીલ ખેડૂત મિત્રો છે તે વાવેતર કરતા હોય છે સિપાહી કલીમભાઈ નો કોન્ટેક નંબર પણ આપણે મિત્રોને આપી કે સૂર્યમુખીને લગતી જે કઈ ખરેખર માહિતી જરૂર હોય તેવા ખેડૂત મિત્રો જ માત્ર કલીમભાઈને ફોન કરે કારણ કે કલીમભાઈ પોતે વેપારી હોય અને સાથે સાથે ખેતી પણ સંભાળતા હોય ગમે ત્યારે ફોન ન કરતા ખેડૂત મિત્રો રાતના આઠથી નવની વચ્ચે જ ફોન કરજો આપણે કલીમભાઈનો કોન્ટેક નંબર પણ તમારા સુધી પહોંચાડી દઈ બ્યાસી ત્રણ ત્યાંશી અઠાવન એક પચાસ આ છે સિપાહી કલીમભાઈનો મોબાઈલ નંબર ખેડૂત મિત્રો કામ હોય તો જ ફોન કરવો કારણ કે આપણે એવા ખેડૂત મિત્રોની અને એવા પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાતો ગોઠવતા હોય છે કે પોતે અનેક ધંધાઓ સાથે પણ સંકળાયેલા હોય બને ત્યાં સુધી રાતના આઠથી નવની વચ્ચે જ ફોન કરો તો વધારે સારું રહેશે ખેડૂત મિત્રો આવી જ રીતે ખેતીને આપણે જો નફાકારક બનાવવી હોય તો સિપાહી કલીમભાઈની જેમ અનેક મિશ્ર પાક પદ્ધતિ ખેડૂત મિત્રો અપનાવે તો ચોક્કસ ખેતી છે તે નફા ખેતીનો વ્યવસાય છે તે નફાકારક થઈ શકે તેમ છે આજે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે આવી રીતે મિશ્ર પાક પદ્ધતિ અપનાવીને કહેવાય ને કે ડબલ ઉત્પાદન છે તે તો મેળવે જ છે અને સારા ઓછા ઓછી જમીનમાં સારામાં સારું વળતર છે તે આવી રીતે મેળવતા હોય છે મિત્રો સૂરજમુખીમાં કલીમભાઈએ મને જણાવેલું કે કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા અથવા તો ખાતર છે તે નથી વાપરેલું માત્ર બિયારણનો જ ખર્ચ છે તે કરેલો છે પરંતુ કપાસની જેમ આપણે કપાસિયા તો મોટા હોય પરંતુ સૂરજમુખીના બીજ તેનાથી પણ ખૂબ નાના હોય રોપવામાં ખાસી એવી મહેનત છે તે પડતી હોય છે એટલે મહેનત માગી લઈએ તેવું સૂરજમુખીનું વાવેતર કરવાનો જે ટાઈમ છે પીરિયડ છે વાવણીમાં કારણ કે એક એક બીજ છે તે આપણે પાડે પાડે મૂકવું પડે છે રોપવું પડે છે એટલે મજૂરોની પણ વધારે જરૂરિયાત છે તે રહેતી હોય છે પરંતુ ઓછી જમીન હોય તેવા ખેડૂત મિત્રો માટે આવી રીતે મિશ્ર પાક પદ્ધતિ સુરજમુખી જ નહીં પરંતુ અનેક પાકો છે તે લાંબા ગાળાના પાક સાથે ટૂંકા ગાળાના પાકો વાવે તો ખૂબ સારું એવું વળતર છે તે મેળવી શકે અને આપણો માહિતગાર બનો યુટ્યુબ ચેનલનો હર હંમેશ પ્રયત્ન ખેડૂતોને કઈ રીતે ઓછા ખર્ચમાં ખેતી કરી જાણે પશુપાલન કરી જાણે તેવા જ આપણા પ્રયત્નો છે તે રહ્યા છે તો ખેડૂત મિત્રો વધારો થાય તે માટે તમે પણ કોમેન્ટમાં ચોક્કસ પ્રતિભાવ આપો તમે કેવા કેવા મિશ્ર પાકો વાવેલા છે આંતર પાકો વાવેલા છે તેની જાણ અમને કોમેન્ટમાં કરો જેથી કરીને કોમેન્ટ વાંચતા બીજા ખેડૂત મિત્રોને પણ જાણ થાય અને નવું નવું જાણી શકે તમારી એક લાઈક એક કોમેન્ટ અમારો ઘણો બધો ઉત્સાહ વધારી આપે છે અને કઈક ને કંઈક ખેડૂત મિત્રો સુધી માહિતી રૂપે વિડીયો બનાવીને મૂકવાનો અમારો જે પ્રયત્ન છે તેમાં ખરેખર તમે વધારો કરી આપો છો મિત્રો આ વાત હતી કે ચણાના પાક સાથે કલીમભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂત અને વેપારી મિત્રએ ખૂબ સારો એવો નવતર પ્રયોગ કર્યો છે અને આ નવતર પ્રયોગમાં પોતે ખૂબ સારા ભાવો મેળવે અને ખેતીમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી આપણે તમામ ખેડૂત મિત્રો વતી આપણી માહિતગાર બનો ટીમ વતી આપણે ખૂબ ખૂબ કલીમભાઈને આભાર પણ આપીએ આભાર કારણ કે એટલા માટે કે આપણને પોતે મળી ન શકીએ પોતે અનેક ધંધાઓ સાથે સંકળાયેલા હોય કામમાં હોવાથી આપણો

Thank you.